પરીક્ષણ કરેલું હતું, એટલે કે તપાસ કરેલી હતી કે આ પદાર્થમાં સ્ટાર્ચ રહેલું છે એ જાણવા માટે આપણે ક્યાં ક્યાં પદાર્થનો ઉપયોગ કરવો પડે છે, અને એ માટે આપણે ત્યાં એક પ્રયોગ કરેલો હતો કે જો કોઈ પદાર્થમાં સ્ટાર્ચ બનેલો હોય તો ખોરાક પર જ્યારે પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે એ ખોરાકનો રંગમાં પરિવર્તન થાય છે, અને રંગ પરિવર્તન થઈને રંગ કાળો અથવા તો ભૂરા રંગનો થાય છે, તો એનો મતલબ એમ થાય છે કે તે ખોરાકમાં સ્ટાર્ચ, એટલે કે સ્ટાર્ચ તત્વ જે કાર્બોહાઇડ્રેટ રહેલું છે તે ત્યાં રહેલું છે એવું આપણે અહીંયા તેનું પરીક્ષણ કરેલું હતું. હવે આજે આપણે અહીંયા જોવાનું છે આપણો ખોરાકનું જે બીજા નંબરનું મુખ્ય ઘટક છે તે છે પ્રોટીન. તો આજે આપણે કયા ખોરાકમાં પ્રોટીન છે એનું આપણે અહીંયા પરીક્ષણ કરવાનું છે, અને એના માટે આપણે સેમિનારની જરૂર પડશે, અને કઈ રીતે પરીક્ષણ કરવાનું છે એ આપણે આજે જોવાનું છે. કે એ પ્રોટીનનું પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડી માત્રા લો, અને જો ઘન હોય તો તેની બારીક પાવડર બનાવવાની જરૂરિયાત રહે છે. હવે એ પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે કોઈ પણ એક પ્રકારની ખાદ્ય સામગ્રી લઈ લેવાની છે, અને જો એ ખાદ્ય સામગ્રી કઠણ ઘન એટલે કે એ કઠણ સ્વરૂપે હોય તો તેનો ત્યાં ભૂકો કરીને એ બારીક ભૂકો કરીને તેની પેસ્ટ બનાવી લેવાની છે. સાવ એ પાવડરના સ્વરૂપમાં તેનો બારીક ભૂકો કરી લેવાનો છે. ખાદ્ય સામગ્રીને માટીને તેનો પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લો. હવે આપણે ટેસ્ટ ટ્યુબ છે એ તમે જાણી ગયા છો, ટેસ્ટ ટ્યુબ એટલે કાચની કસનળી. હવે તેનો જે બારીક ભૂકો છે તેને આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનો છે. તેમાં 10 ટીપા પાણીના ઉમેરી બરાબર હલાવો. ત્યારબાદ તેમાં 10 ટીપા એ પાણીના ઉમેરવાના છે, અને ત્યારબાદ એને એકદમ બરાબર રીતે તેને હલાવવાનું છે. હવે રોકડની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના તથા 10 ટીપા પૌષ્ટિક સોડાના દ્રાવણના નાખો. ત્યારબાદ શું કરવાનું છે, તો કે પ્રોટીનની હાજરી તે ખોરાકમાં રહેલી છે કે નહીં તે જોવા માટે હવે રોકડની મદદથી એ ટેસ્ટ ટ્યુબમાં શું નાખવાનું છે, તો કે કોપર સલ્ફેટના દ્રાવણના અને તથા પૌષ્ટિક સોડાના દ્રાવણના ટીપા 10 ટીપા નાખવાના છે. કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા નાખવાના છે, ત્યારબાદ પૌષ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખવાના છે. આ બધા જે પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો, એને તમારે ચાખવાની ટેસ્ટ કરવાની કોશિશ કરવાની નથી, કેમ કે આ પદાર્થો જે છે આપણા માટે હાનિકારક છે. માત્ર એનો ઉપયોગ અહીંયા એ પ્રયોગ કરવા માટે થાય છે, એટલે ખાસ બાબત કે આ બધા જે દ્રાવણો છે એને ક્યારે ટેસ્ટ કરવાનું નથી. તો પૌષ્ટિક સોડાના દ્રાવણ નાખો, ત્યારબાદ બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો. ત્યારબાદ આ બંને દ્રાવણના ટીપા ઉમેર્યા બાદ કસનળીમાં એટલે કે જે ટેસ્ટ ટ્યુબ છે એને એકદમ હલાવીને થોડા સમય માટે તેને એમને એમ સ્થિર રહેવા દેવાનું છે. ત્યારબાદ શું ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો દેખાય છે શું, હવે ત્યારબાદ થોડા સમય બાદ 5 કે 10 મિનિટ માટે રહેવા દીધા બાદ હવે તમારે જોવાનું છે કે કસનળીમાં જે પદાર્થ રહેલો છે ટેસ્ટ ટ્યુબમાં જે પદાર્થ છે એના રંગમાં તમને કંઈ પરિવર્તન દેખાય છે, અને એ રંગ પરિવર્તન થઈને શું જાંબલી રંગનો બને છે, તો આ જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે. જો ખોરાકમાં તમને જાંબલી રંગ જોવા મળે બરાબર, આ બધા દ્રાવણ નાખ્યા બાદ થોડા સમય માટે એને એમનમ રહેવા દીધા બાદ જો કસનળીમાં રંગ પરિવર્તન થઈને અને રંગ પરિવર્તન થઈને કેવો રંગ બને, તો કે જાંબલી રંગ બને. જો તમને જાંબલી રંગ દેખાય તો તેનો મતલબ એવો થાય છે કે તે ખોરાકમાં પ્રોટીનની હાજરી રહેલી છે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે એટલે એ માત્ર પ્રશ્નમાં કે માત્ર ઉત્તરમાં પૂછે છે કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી છે કે નહીં એ જાણવા માટે તે પદાર્થનો રંગ કેવો બને છે, તો કે જો ખોરાકમાં જાંબલી રંગમાં પરિવર્તન થાય તો એનો મતલબ કે તે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી રહેલી છે બરાબર. તો અહીંયા આપણે આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા આગળ આપણે છે કાર્બોહાઇડ્રેટ એટલે કે ખોરાકમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં એ આપણે જોયેલું હતું, તો એના માટે કયો રંગ હતો વિદ્યાર્થી મિત્રો,
કાળો કે ભૂરો, એટલે ખાસ તમારે રંગ ઉપરથી નક્કી કરવાનું છે કે કયા ખોરાકમાં કયા ઘટકની હાજરી છે, કયા પોષક દ્રવ્યની હાજરી છે. જો ખોરાકમાં પ્રક્રિયા કર્યા બાદ અને ત્યાં આપણે કયા દ્રવણનો ઉપયોગ કરેલો હતો, આ પણ ખાસ છે. એ પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે ક્યાં ક્યાં દ્રાવણોની જરૂર પડે છે, તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ તથા પૌષ્ટિક સોડાનું દ્રાવણ. જ્યારે આપણે આગળ સ્ટાર્ચનું પરીક્ષણ કરેલું હતું ત્યાં આપણે ક્યાં શેનો ઉપયોગ કરતો હતો, કે ત્યાં આપણે આયોડિનના દ્રાવણનો ઉપયોગ કરેલો હતો, જે અહીંયા આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ અને પૌષ્ટિક સોડાના દ્રાવણનો ઉપયોગ કરેલો છે. અને ખાસ આ બાબત કે જો ખોરાકમાં રંગ પરિવર્તન થઈને જાંબલી રંગમાં પરિવર્તન થાય તો એનો મતલબ કે તે ખોરાકમાં પ્રોટીનની હાજરી છે. હવે આપણે જાણીએ છીએ કે ખોરાકમાં આપણા ખોરાકના જે મુખ્ય ઘટક છે એ કાર્બોદિન, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષાર, આ સિવાય પાણી અને પાચક રેશા પણ તેમાં ખોરાકમાં રહેલા છે. પણ હવે એમાંથી આપણે બે મુખ્ય ઘટક જે છે, એક તો કાર્બોદિન અને બીજું પ્રોટીન, આ બેનું પરીક્ષણ ખોરાકમાં કઈ રીતે કરી શકાય છે એ આપણે જોઈ રહ્યા છીએ. હવે એ સિવાયનું ત્રીજું મુખ્ય ઘટક છે ચરબી. ચરબીનું પણ આપણે આ જ રીતે પરીક્ષણ કરી શકીએ છીએ. એ સિવાયના જે બે ઘટક છે, એક વિટામિન અને ખનિજ ક્ષાર, જેનું પરીક્ષણ કરવું સહેલું નથી. માત્ર આ ત્રણ પોષક દ્રવ્યો એવા છે કે ખોરાકમાં તેની હાજરી છે કે નહીં એ તપાસવું અહીંયા સરળ રહે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યાં ખોરાકમાં ચરબીનું પરીક્ષણ કરવાનું છે. થેન્ક યુ.